બારડોલી નગરના રામબાગ ખાતે જયરામ મંડળ દ્વારા શ્રીજીની પ્રતિમાનું ઘર આંગણે જે સોસાયટીના કોમન પ્લોટ પર વિસર્જન કરી વધેલ માટીથી વૃક્ષારોપણ કરી સમાજને એક નવો રાહ ચીંધ્યો હતો. બારડોલીના રામબાગ વિસ્તારમાં જયરામ યુવક મંડળ દ્વારા પર્યાવરણની જાળવણી માટે શ્રીજીની માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. શ્રીજીની ભારે આસ્થા સાથે આરાધના કર્યા બાદ જયરામ ગણેશ મંડળના સભ્યોએ સોસાયટીના કોમન પ્લોટ ઉપર બનાવેલ કૃત્રિમ તળાવમાં જ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું. જ્યારે આ વિસર્જનના સ્થળે વધેલી માટીથી વૃક્ષારોપણ કરી સમાજને પર્યાવરણની જાગૃતિ માટે નવો રાહ ચીંધ્યો હતો. બારડોલીના રામબાગમાં આવેલા જયરામ ગણેશ મંડળમાં ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં પ્યોર માટીની મૂર્તિથી મૂર્તિ સ્થાપવામાં આવેલી હતી. ત્યારબાદ અમારા કોમન પ્લોટની અંદર જ મૂર્તિનું વિધિસર વિસર્જન કરવામાં આવેલ છે, અને એ જે માટી વધશે એમાંથી અમે 10 વૃક્ષારોપણ કરીને એ માટીની પવિત્રતા પણ જાળવી રાખીશું. હું ભૂપતસિંહ એન ચાવડા, બારડોલી નગરપાલિકા આરોગ્ય ચેરમેન શ્રી, અમારા સૃષ્ટિ યુવક મંડળ દ્વારા સૃષ્ટિ કેમ્પસમાં એક જ ગણપતિ માટીની ગણપતિની મૂર્તિ અમે સ્થાપન કરી હતી. 10 દિવસ સુધી અમે પૂજા અર્ચના કર્યા બાદ આજે અમારા જ કોમન પ્લોટ ઉપર ઇકો ફ્રેન્ડલી અને નદીઓની સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુસર અમે કોમન પ્લોટમાં જ ગણપતિનું વિસર્જન કર્યું છે. આમ વર્ષો વર્ષ આ પદ્ધતિ અમલમાં રહે તો નદીઓ સ્વચ્છ રહે અને આપણું પર્યાવરણ પણ સુરક્ષિત રહે, પાણી